કડક છે, મહિલાઓએ તો આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી. જૂનાગઢમાં પોસ્ટમોર્ટમ રૂમની બહાર માલધારીઓ વિતાવી આખી રાત. ઇન્ચાર્જ એસપીએ આગેવાનો સાથે કરી બેઠક. એલઆરડીમાં પુત્રને અન્યાય મામલે જૂનાગઢમાં પિતાએ કરેલી આત્મહત્યાનો મામલો ગરમાયો. માંગ પૂરી ન થાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની માલધારી સમાજ અડગ. સિવિલમાં ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત. જૂનાગઢમાં એલઆરડી પરીક્ષામાં પચાવાડાના આપઘાત મામલે ભાજપના કાર્યકર જેઠાભાઈ ઉલવા અને સમાજના ધર્મગુરુએ આપ્યું રાજીનામું. મોડાસાની યુવતીના ન્યાય માટે મહાસંમેલન ગાંધીનગરમાં યોજાયું. અનુસૂચિત જાતિના સમાજના લોકોએ યોજ્યું મહાસંમેલન. આ મહાસંમેલનમાં આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે ન્યાયની માંગ કરાઈ. રાજકોટમાં ચાલી રહેલા અશ્વ શોમાં બે અશ્વોની લડાઈ થઈ. બે અશ્વો એકબીજા સાથે બાખડતા પોલીસકર્મીમાં નાસભાગ મચી. જોકે એક અશ્વના પગમાં ઈજા, અશ્વની લગામ ભરાઈ ગઈ. મગફળી વેચનારા ખેડૂતોની કફોડી હાલત. ટેકાના ભાવે મગફળી વેચી પણ નથી મળ્યા પૈસા. જોકે 15 દિવસમાં નાણાં ચૂકવવાની જોગવાઈ કરાઈ હતી, પરંતુ મહિનો વીતવા છતાં પણ પૈસા નથી મળ્યા. બનાસકાંઠાના માવસરી કુંડારિયા રાધા નેસડામાં તીડના ધામા. ખેતીવાડી વિભાગના વેસ્ટ ટ્રેક્ટર અને કેન્દ્રની 3 ટીમો કામે લાગી. તીડ વાવેતર સુધી ન પહોંચે તે માટે દવા છંટકાવની કામગીરી. સાબરકાંઠાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીનો ભરાવો થતા સરેરાશ ભાવ 2 થી 7 રૂપિયા કિલો થયા. 60% થી પણ ઓછા ભાવ મળી રહ્યા છે શાકભાજી, પરંતુ તેને લેવા નથી કોઈ તૈયાર. અમદાવાદના એમસીના એસ્ટેટ વિભાગની કાર્યવાહી. નવા વાડજની 12 દુકાનોને સીલ કરી દેવાઈ, તો પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે મૌખિક સૂચના આપી. 20 જાન્યુઆરી બાદ થશે પ્રદેશ સંગઠનમાં ફેરફાર. 31 જાન્યુઆરી સુધી કરવામાં આવશે સંગઠનની કામગીરી પૂર્ણ, જેના માટે પ્રદેશ પ્રભારી અને નિરીક્ષકો આવશે ગુજરાત પ્રવાસે. અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર. માજુમમાંથી 50 ક્યુસેક અને મેશપુર ડેમમાંથી 100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્રીજા તબક્કાનું પાણી સળંગ 15 દિવસ સુધી ચાલુ રખાશે. રાજકોટમાં આજથી પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થશે પ્રારંભ. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આપશે હાજરી. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ ચૂંટણીની મતદાર યાદીની અંતિમ મુદત લંબાવવા માટે રજૂઆત કરાઈ. એબીવીપીની મતદાર યાદી પાછી ઠેલવા રજૂઆત કરાઈ. દિલ્હીમાં 20મી તારીખે યોજાનાર પરીક્ષા પે ચર્ચામાં ગુજરાતના 42 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ કાર્યક્રમ માટે દિલ્હી જવા રવાના થયા. શહેરની 40 જાણીતી સ્કૂલોએ 5% થી વધુનો ફી વધારો માંગ્યો. આગામી 3 વર્ષ માટે ફી વધારાની સ્કૂલ સંચાલકોએ દરખાસ્ત કરી. ધુમ્મસને કારણે 35 ફ્લાઇટ મોડી પડી, જ્યારે કે 4 ફ્લાઇટ રદ થઈ. સૌથી વધુ અમદાવાદ મુંબઈ ફ્લાઇટ 4 કલાક મોડી પડી. ફ્લાઇટ મોડી પડવાના કારણે મુસાફરોને હાલાકી. પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહ કેસમાં આજે મહત્વના સાક્ષીઓની જુબાની લેવામાં આવશે. જુબાની દરમિયાન આરોપીનો સામનો કરનાર હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરા રહેશે હાજર. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની 8 અજાયબીઓમાં સ્થાન પ્રાપ્ત થયું, જેને જોવા માટે પ્રવાસીઓની સંખ્યા આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા પણ વધારે છે. ત્યારે દિન પ્રતિદિન સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા પ્રવાસીઓની સંખ્યામાં થઈ રહ્યો છે વધારો. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરાયું, જેમાં 151 યુગલો પ્રભુત્વમાં પગલાં પાડશે. આ સમૂહ લગ્નમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત સંતો અને મહંતો હાજર રહેશે. ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો. 3.8 ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર, તો 13 શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે જોવા મળ્યું. રાજકોટ જૂનાગઢનું તાપમાન 7.4 ડિગ્રી, તો હજુ 24 કલાક કોલ્ડવેવની આગાહી. હિમાચલ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે રાજ્યમાં ફરી વળ્યું ઠંડીનું મોજું. 2 દિવસ કોલ્ડવેવની છે આગાહી. ઉત્તર ભારતમાં બરફવર્ષાને કારણે દેશભરમાં ઠંડીનો પારો ગગડ્યો. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો 1.5 ડિગ્રી પર પહોંચ્યો. સ્થાનિકો ઠૂંઠવાયા. સાપુતારામાં શીતલહેર ફરી વળી. સાપુતારા સહિત સમગ્ર વન પ્રદેશ ડાંગમાં ઠંડીનો પારો ગગડ્યો. સિઝનનું સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડીના કારણે શાળાના સમયમાં ફેરફાર કરી દેવાયો. અમરેલીમાં ડીપીઓને શાળાઓએ પરિપત્ર મોકલ્યા, જેમાં શાળાઓના સમયમાં 1/2 કલાક મોડો કરવાની સૂચના અપાઈ. 26 જાન્યુઆરી સુધી ફેરફાર કરવાના આદેશ. દિલ્હીમાં ધુમ્મસભર્યા વાતાવરણથી સર્જાઈ મુશ્કેલી. ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી. પહાડોમાં બરફવર્ષાની દિલ્હીમાં પણ અસર વર્તાઈ. ઉત્તર ભારતમાં શીતલહેરનો પ્રકોપ વધતા દિલ્હીમાં ઠંડી વધવાની શક્યતા. હિમાલયમાં ફરી એકવાર હિમવર્ષા. મુંબઈમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું. મુંબઈમાં તાપમાનનો પારો 11.4 ડિગ્રી પર પહોંચ્યો. અમદાવાદમાં જિગ્નેશ કવિરાજનું ફેસબુક આઈડી મામલે પોલીસે પ્રકાશ નામના આરોપીની ધરપકડ કરી. આરોપી મહિલાઓનો સંપર્ક કરી પોતાના જન્મદિવસ હોવાનું કહીને માંગતો હતો દાગીના. આરોપી જિગ્નેશ કવિરાજ સાથે જ ફરતો હતો.
અમરેલીમાં કોંગ્રેસના નેતા એવા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનો આપઘાત, આર્થિક સંક્રમણના કારણે કેશુર ભીડાએ કર્યો આપઘાત, પોલીસને મળી આવી સુસાઇડ નોટ. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખના આપઘાતને લઈને ચકચાર. વલસાડમાં કસીનો સિસ્ટમથી રમાડાતું હતું જુગાર, જે ઝડપાયું તો પૈસાની સામે પોકર ચિપ્સ આપી રમાડાતો હતો જુગાર. જુગાર માટે 1 લાખનું ટેબલ સજાવી દારૂની પણ વ્યવસ્થા કરાતી. મહિલા પુરુષ સાથે 7 લોકોની 1 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી લેવાઈ. યુવીના રાધે પાર્ક એપાર્ટમેન્ટના 3જા માળે આગ લાગતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. જે ઘરમાં આગ લાગી તે અશોકભાઈ નામના મકાન માલિકનું મોત નીપજ્યું. મહેસાણાના ખેરાલુમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી. ભત્રીજો અને મહિલા સાથે બબાલ કરતો હોવાથી કાકા સમજાવતા ઉશ્કેરાઈ ગયો. ભત્રીજો અને કાકાને ધારિયાના ઘા ઝડપી લીધા. અમદાવાદના બોપલમાં સ્ટર્લિંગ સિટી પાસેથી મળેલ મયંક ગિરી ગોસ્વામીની હત્યાનો ભેદ ઉકેલી પોલીસે 4 લોકોની ધરપકડ કરી. મુખ્ય આરોપી અલ્પેશની પત્ની સાથે પ્રેમ સંબંધમાં મયંક ગિરીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો. સાણંદના તેલાવ કેનાલમાંથી મળેલ યુવતી કોમલ પ્રજાપતિ હોવાનું ખુલ્યું, જેને તેના નરદોય હિતેન્દ્ર પટેલ સાથે પ્રેમ થયો હતો. હિતેન્દ્ર અને તેની પત્ની પુનિતા સાથે કોમલ એક રાત રોકાઈ હતી, ત્યારબાદ હિતેન્દ્ર અને પુનિતા ગાયબ. ગ્રેટર નોઈડામાં ગાડી કાઢવાના વિવાદમાં ટ્રક ચાલકે એક યુવકને કચડી નાખ્યો. મૃતક યુવકે ગાડી રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલકે તેના પર ગાડી ચઢાવી ફરાર થઈ ગયો. આખી ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવીમાં કેદ થઈ. મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગેરકાયદે બનાવાયેલ ઇમારતને બ્લાસ્ટ કરી તોડી પડાઈ. સાવધાનીના ભાગરૂપે કેટલાક મકાનો ખાલી કરાવાયા, તો બ્લાસ્ટ કરતા પહેલા ઇમારતને પણ ખાલી કરાવાઈ. અમૃતસરમાં બોર્ડર પાસે બીએસએફ જવાનોને મળી મોટી સફળતા. બોર્ડર પાસેથી 12 પેકેટ હેરોઇન ઝડપાયું. ચીતા કારતૂસ સાથે પિસ્તોલ પણ કબજે કરાઈ. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી. ખોટા જીએસટી બિલ બનાવવા મામલે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ. લાહોલ સ્પીતિમાં પોલીસ અને ગ્રામલોકોએ ઇજાગ્રસ્ત પોલીસ ઓફિસરને સારવાર હેઠળ ખસેડ્યો. અંદાજે બરફથી ઢંકાયેલા 7 કિલોમીટર વિસ્તારમાંથી પસાર થઈ હોસ્પિટલમાં ખસેડાયો. શિમલામાં રોડ પર વાહનો લપસી પડવાની ઘટનાઓ સામે આવી. બરફવર્ષાના કારણે રોડ પર વાહનો લપસવાની ઘટનાઓમાં વધારો થયો. ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં ઇન્ડોનેશિયન મહિલાની ધરપકડ કરી લેવાઈ. નકલી વિઝા સાથે ભારતમાં રહેતી મહિલાની ઇમિગ્રેશન ટીમે ધરપકડ કરી. બારાબંકીમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવવામાં આવેલ ટોયલેટના સ્થાને રસોડું બનાવી દેવાયું. ટોયલેટની જગ્યાએ બનાવવામાં આવે છે રસોડું. પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ બોલાવેલી બેઠકમાં નિર્ણય લેવાયો. 27 જાન્યુઆરીથી મુંબઈમાં મોલ્સ, રેસ્ટોરન્ટ અને દુકાનો 7 દિવસ 24 કલાક માટે ખુલ્લા રહેશે. જેસલમેરમાં બીએસએફના જવાનોએ વાર્ષિક સરધવા ઓપરેશન શરૂ કર્યું, જેમાં જવાનોએ બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું. યુપીના મથુરામાં પાર્કિંગના કારણે થયેલા વિવાદને લઈને કેટલાક વકીલોએ એક યુવકની પિટાઈ કરી. ખોટી રીતે બાઇક પાર્ક કરવા પર કાર સવાર યુવકે વકીલને ટોકતા માર્યો હતો યુવકની માર. પચામાં બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસમાં ઘૂસી છાત્રોએ તોડફોડ કરી. એક પરીક્ષાનું પરિણામ મોડું જાહેર કરવાને લીધે છાત્રો નારાજ હતા. યુપીના મથુરાના વીજળી વિભાગમાં કામ કરનારા પ્રદીપકુમાર નામના એન્જિનિયરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ, જેને બાદ નારાજ લોકોએ પ્રદર્શન કર્યું, તો વિપક્ષે સરકાર પર સાધ્યું નિશાન. દિલ્હી પાસેના ફરીદાબાદમાં એક સરકારી હોસ્પિટલમાં બે પક્ષોમાં મારપીટ થઈ. મારપીટ હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બિહારના ભાગલપુરમાં એક ઘોડો બેકાબુ થતા સડક પર દોડવા લાગ્યો અને તેણે કેટલીક ગાડીઓને ટક્કર મારી. ઘોડાની ટક્કરથી બે બાઇક સવાર પણ જમીન પર પડી ગયા, પરંતુ ઘોડાને બાંધતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણામાં બે જૂથો વચ્ચે ખૂની ખેલ ખેલાયો, જેમાં એક પક્ષે બીજા પક્ષ પર બોમ્બથી હુમલો કર્યો. પોલીસને વિસ્તારમાંથી કેટલાક જીવતા બોમ્બ પણ મળી આવ્યા. પંજાબમાં વીજળીના ભાવ વધારાના વિરોધમાં વિપક્ષે અમરિંદર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું. સત્રમાં અકાલી દળના વિધાયકોએ વીજળીના ભાવ વધારાનો મુદ્દો ઉઠાવીને સદનનો બહિષ્કાર કર્યો. સરકારના બિફાળી જાહેરાત પર વિવાદ સર્જાયો. બીએચપી નેતા વિનોદ બંસલે કેન્દ્રીય ગૃહમંત્રાલય અને પર્યટન મંત્રાલયને ફરી ફરિયાદ કરી, તો આ વિવાદમાં બીજેપી પણ કૂદી પડ્યું અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી માટે થયેલા ઇન્ટરવ્યુ પર વિવાદ સર્જાયો. જે ઉમેદવારોએ હિન્દી ભાષામાં ઇન્ટરવ્યુ આપ્યો તેમને નોકરી માટે નાપસંદ કરતા વિવાદ છેડાયો. કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અને સીએમ કમલનાથ સાથેના વિવાદને લઈને રાજકારણ ગરમાઈ ઉઠ્યું, કારણ કે ભોપાલમાં સિંધિયાની સ્વાગતમાં થયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી કમલનાથ ન પહોંચ્યા. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાનું મોટું નિવેદન. કેરળે રાહુલ ગાંધીને ચૂંટી ભૂલ કરી. સખત મહેનત અને ખુદના દમ પર ઉભા થયેલા પીએમની સામે રાહુલની પાસે કોઈ મોકો નથી.
આસનસોલમાં સોનાની ચોરી કરતી ગેંગની ધરપકડ કરી લેવાય. પોલીસે રેલવે સ્ટેશન પરથી સોનાની ચોરી કરતી ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી સોનાના દાગીના અને રોકડ પણ કબજે કરાયું. 39 વર્ષ બાદ આજે આવી શકે છે ઉત્તર પ્રદેશના બહમઈ હત્યાકાંડનો ચુકાદો. વર્ષ 1981માં પુલનદેવીએ કરી હતી 20 લોકોની હત્યા. 20 લોકો પર પુલનદેવીએ 5 મિનિટમાં સેંકડો ગોળીઓ મારી હતી. ભારતીય પહેલવાન વિનેશ ફોગાટે ઇતિહાસ રચતા રોમ રેન્કિંગ સિરીઝમાં કુશ્તી ચેમ્પિયનશીપમાં ઇક્વાડોરની પહેલવાને 4-0થી માત આપી સ્વર્ણ પદક જીત્યો. મુંબઈના અગ્રીપાડા વિસ્તારમાં સીએએના વિરોધમાં થયેલા પ્રદર્શનમાં એનસીપી નેતા સુપ્રિયો સુલેએ ભાગ લીધો. આ પ્રદર્શનમાં મુસ્લિમ સમુદાયની મહિલાઓએ પણ ભાગ લીધો હતો. ચીનમાં સેટેલાઇટ લોન્ચ કરતા સમયે તેમાં લાગેલ ઇન્સ્યુલેશન ટાયર્સ એટલે કે ઉષ્મારોધક કવચ તૂટી ગયું, પરંતુ લોન્ચ માર્ચ રોકેટની મદદથી તેને અંતરિક્ષમાં છોડાતા સેટેલાઇટ સુરક્ષિત પહોંચાડાયા હતા. જયપુરમાં એક મહિલાએ પોતાના પતિને તેની પ્રેમિકા સાથે રંગે હાથ પકડતા પતિને ઢોરમાર માર્યો. મારપીટનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સાસરી પક્ષના લોકોએ પણ ડોક્ટર પતિની ધોલાઈ કરી. આઈઆઈટી બીએચયુમાં ભણનારા મૃત્યુંજય સિંહ નામના છાત્રે બનાવી ચોરાયેલ મોબાઈલની શોધ કરનાર એપ્લિકેશન, જેનાથી ના ફક્ત ફોન ચોરનારની તસવીર મળશે પરંતુ ચોરાયેલો ફોન પણ શોધી શકાશે. રાજસ્થાનના હનુમાનગઢ ટાઉન વિસ્તારમાં કેટલાક લોકોએ એક શિક્ષકની હોકી સ્ટિક અને લાત થપ્પડોથી પિટાઈ કરી. આરોપ છે કે એક યુવતીએ શિક્ષક પર જબરદસ્તી મેસેજ મોકલવા અને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બેંગલુરુમાં 3 દિવસીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ. પાનંબુર બીચ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ. મુંબઈના અંધેરીમાં હાઈપ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું. પોલીસે 3 અભિનેત્રીનું રેસ્ક્યુ કર્યું તો અન્ય કેટલાક લોકોની અટકાયત કરી લેવાઈ. મહારાષ્ટ્રના પાલઘરમાં બોઆ સાપની ગેરકાયદેસર હેરાફેરી ઝડપાઈ. વન વિભાગે 4 આરોપીઓની ધરપકડ કરી સાપનું રેસ્ક્યુ કરાયું. દિલ્હીમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. ભારે ધુમ્મસના કારણે લોકોને વાહન ચલાવવામાં હાલાકી. વિઝિબિલિટીમાં નોંધાયો ઘટાડો. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે દિલ્હીમાં ઠંડીમાં વધારો નોંધાયો. દિલ્હીમાં ભારે ઠંડી વચ્ચે સેનાના જવાનોએ પ્રજાસત્તાક દિવસની તૈયારીઓ કરી. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થયા. શિમલામાં વીજ વ્યવસ્થા પણ ખોરવાઈ. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં તાજી બરફવર્ષા જોવા મળી. બરફવર્ષાને કારણે 2 ઇંચ જાડી બરફની ચાદરો જામી. સ્થાનિકોએ ઠંડીને કારણે હાલાકી ભોગવી. ઉત્તરપ્રદેશના લખનૌમાં કમોસમી વરસાદ. વરસાદને કારણે પાકને નુકસાન. ખેડૂતોના પાકને ભારે નુકસાન. બટાકા કોબીજના પાકને પહોંચ્યું ભારે નુકસાન. રુદ્રપ્રયાગથી કેદારનાથ જવાનો માર્ગ બંધ. પહાડના પથ્થર તૂટવાના કારણે માર્ગ બંધ થયો. હાલ વૈકલ્પિક માર્ગ ચાલુ. ઉત્તરકાશી જિલ્લામાં બરફનું તોફાન. ભારે બરફ વર્ષા અને તોફાનને કારણે સ્થાનિકોને ભારે હાલાકી. વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો. ઉત્તરકાશી જિલ્લામાં બરફ વર્ષાના કારણે 100થી વધુ ગામ બરફની સંકટમાં ફસાયા. ગંગોત્રી યમુનોત્રી હાઈવે બંધ. 60થી વધુ ગામોમાં વીજ પ્રવાહ બંધ થયો. ઉત્તરાંચલમાં ભારે બરફનું સંકટ જોવા મળ્યું. ભારે બરફ વર્ષા અને ઠંડીના કારણે રુદ્રપ્રયાગ અને ચમોલીમાં સ્કૂલો બંધ રહી. મંડીમાં સ્થાનિકોએ પ્રવાસમાં જે વધારો કરવા ઇગ્લુ બનાવ્યું. 2 ઇગ્લુ બનાવી પર્યટકોને મંડી આવવાની અપીલ કરી. મંડી હાલ બરફ વર્ષાના કારણે સફેદ ચાદરથી ઢંકાયેલ. શિમલાના ખાર પથ્થરમાં ભારે બરફ વર્ષા જોવા મળી. બરફ વર્ષાને કારણે રોડ રસ્તા અને ગાડીઓ પર જામી બરફની ચાદર. ઠંડીનો પારો માઇનસમાં પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. અમેરિકામાં થયેલી હિમવર્ષાથી લોકોને મુશ્કેલીમાં વધારો થયો. બરફીલા તોફાનના કારણે વોશિંગ્ટન રાજ્ય સહિત કેટલાય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું તો સડકો પર જામ્યા બરફના થર. મકાનોની બહાર જમા થયેલ બરફને મશીનોની મદદથી હટાવી પડી. તેજ હવાઓ અને ભારે બરફ વર્ષાના કારણે વિઝિબિલિટી ઘટી, જેને કારણે કેટલાય રસ્તાઓ બંધ કરવા પડ્યા. ફેબ્રુઆરીમાં અમદાવાદ આવી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ. અમેરિકામાં ગુજરાતીઓની મોટી સંખ્યા હોવાથી અમેરિકાની ચૂંટણી માટે ગુજરાતી મતદારોને આકર્ષવા કરી શકે છે ગુજરાતની મુલાકાત. ગુજરાતી વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો. સુલેલવાલાનો મૃતદેહ શિકાગોના વેસ્ટ ગોરફિલ્ડ પાર્કમાં રહેલી કારની ડેકીમાંથી મળ્યો. 34 વર્ષીય સુલેલ એમબીએનો અભ્યાસ કરતી હતી. ચીનના ચેચિયાંગમાં પાર્કિંગમાં પાર્ક એક કાર સડકથી 20 ફૂટ નીચે એક મકાનની છત પર પડી. કાર પાર્ક કરતા સમયે ડ્રાઈવરે ભૂલથી એક્સિલેટર દબાવી દીધું. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઉમરકોટમાં હિન્દુ અને શીખ સમુદાયની 50 યુવતીઓના અપહરણને લઈને લોકોએ પ્રદર્શન કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો.
રીગવા સમાચારમાં આગળ વધીએ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇકોનોમી હબ બનશે. કેન્દ્રીય રેલમંત્રી કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન આપી માહિતી. રેલવે મંત્રી પિયુષ ગોયલે લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત. કહ્યું દેશ વિદેશના પ્રવાસીઓ કેવડિયા પહોંચી શકે તે માટે તમામ ટ્રેનોને કેવડિયા સાથે જોડી દેવાશે. માર્ચ સુધીમાં નવી રેલવે માટેની જમીન સંપાદન પૂર્ણ થવાની આશા. નર્મદા ખાતે ઉર્જામંત્રી સૌરભ પટેલે ખેડૂતોને આપવામાં આવતી વીજળી પર આપી પ્રતિક્રિયા. કહ્યું ખેડૂતોને ખેતી માટે 8 કલાક નિયમિત આપવામાં આવે છે વીજળી અને તેનાથી ખેડૂતો પણ છે ખુશ. સ્ટડી ઇન ગુજરાત પહેલ અંતર્ગત દુબઈ અને કુવૈતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં યોજાયો રોડ શો. 6 વિવિધ MOU પર ગુજરાત અને કુવૈતી યુનિવર્સિટી વચ્ચે હસ્તાક્ષર. અમદાવાદ મહાનગરપાલિકાનું 8,900 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રજૂ કર્યું. પર્યાવરણને નુકસાન કર્યા વગર આધુનિક અમદાવાદ બનાવવાનું બજેટમાં વિઝન. તો 7,000 કરોડના ખર્ચે કરાશે આધુનિકરણ. અંબાણીના વતન ચોરવાડની લીધી મુલાકાત. ચોરવાડમાં સીએમએ આરોગ્ય કેમ્પનું ઉદઘાટન કર્યું. મ્યુનિસિપલ ગાર્ડન વિભાગમાં 46 ગાર્ડન સુપરવાઇઝરની નિમણૂક કરવામાં આવશે. બગીચાઓના વિકાસ કરવા માટે ખાસ યોજના હાથ ધરાઈ. નવસારી વિજલપુર પાલિકામાં થયેલા થપ્પડકાંડ બાદ બાગી સભ્યોને પ્રદેશ ભાજપાએ કારણદર્શક નોટિસ પડકારી. રાજીનામાને પગલે પ્રદેશ ભાજપે 15 બાગી સભ્યોને પક્ષની નોટિસ. પ્રદેશ ભાજપ આગામી સમયમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા મહાનગરના સંગઠનની જાહેરાત કરશે. છેલ્લા 6 મહિનાથી જિલ્લા અને પ્રદેશ ભાજપનું ગુંચવાયું છે કોગળું. ટૂંક સમયમાં તમામ માળખામાં હોદ્દેદારોની જાહેરાતનો આઈકે જાડેજાએ દાવો કર્યો. મહેસાણાના એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો. લોકરક્ષક દળની ભરતીમાં બિનઅનામત વર્ગના હિત મામલે આપ્યો પત્ર. તો બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓનું હિત જળવાય તેવો નિર્ણય લેવા રજૂઆત કરી. સીએએના સમર્થનમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ લીધી સેલવાસની મુલાકાત. દાદરાનગર હવેલી અને દમણમાં પ્રબુદ્ધ નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે વિચારગોષ્ઠી કરી. દમણ ભાજપના સાંસદ તાલુ પટેલ સહિતના થયા સામેલ. જામનગરમાં સીએએના સમર્થનમાં યોજાઈ વિશાળ રેલી. મોટી સંખ્યામાં સાધુ સંતોષ, સાંસદ પૂનમ માડમ, મંત્રી હકુભા જાડેજા સહિતના આગેવાનો રેલીમાં જોડાયા. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલબાગ બંગલા સુધી યોજાઈ રેલી. અમદાવાદમાં સીએએના જનસંપર્ક અભિયાનને લઈને શહેર ભાજપની મળી બેઠક. કૌશિક પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, એકે જાડેજા, કેસી પટેલ હાજર રહ્યા બેઠકમાં. તો જનસંપર્ક અભિયાનના કાર્યક્રમો અને મિસકોલ અભિયાનની કરાઈ સમીક્ષા. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતના નામે સોશિયલ મીડિયામાં 16 પન્નાની એક પીડીએફ વાયરલ થઈ, જેમાં બંધારણમાં ફેરફાર કર્યાનો ઉલ્લેખ. આ મામલે અમદાવાદના મણિનગરમાં દિનેશ વાળાએ સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ. અમરેલીના રાજુલાના છતડીયા નજીક નર્મદાના પાણીનું બેફામ વેડફાટ જોવા મળ્યું. નર્મદાની પાઇપલાઇનના વાલમાં લીકેજ થવાના કારણે વાલમાંથી કેટલાય ઊંચા ફુવારા ઉછળતા જોવા મળ્યા. તંત્રની ઘોર બેદરકારી સામે આવી. અરવલ્લીના મોડાસા બાયપાસ ચોકડી પાસે આવેલ ભીરુંડા ચોકડી પર માજુમ કેનાલમાંથી પાણી ઉભરાયું. કેનાલમાં કચરો ભરાઈ જવાથી પાણી રોડ પર આવતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પહોંચી. 1,000 લીટર પાણીનો વેડફાટ થયો. સુરેન્દ્રનગરના વઢવાણ ધોળીપોળ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી મુખ્ય બજારમાં ભરાયા. બાળકો સહિત વૃદ્ધો અને રાહદારીઓને ભારે હાલાકી. તો પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનેલી ભૂગર્ભ યોજનાની પોલ ખુલી. વડોદરા એમ્સ ઇન્ડસ્ટ્રી બ્લાસ્ટ મામલે ફરાર કંપની સંચાલક સિદ્ધાર્થ પટેલ અને શ્વેતાંશુ પટેલ સામે જિલ્લા પોલીસે જાહેર કરી લુકઆઉટ નોટિસ. ગેરકાયદેસર હાઇડ્રોજન ફિલિંગ કરતો હોવાનો ઘટસ્ફોટ થયો. સુરતના કામરેજના કઠોર ગામે સીએ અને એનઆરસીના વિરોધમાં સભાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકોએ સીએના કાયદાનો વિરોધ કરીને સીએને પરત લેવાની માંગ કરી. સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ બન્યા બેફામ. ગૌચરની જમીન ખરીદી બેફામ રીતે કરી રહ્યા છે ખનન. ત્યારે તંત્રની મદદ ન મળતા ખનીજ માફિયાઓ સામે ગ્રામજનો જ મેદાને પડ્યા. ગૌચર બચાવવા ગામ લોકોએ ગૌચરની જમીન પર ઉપવાસ આંદોલન શરૂ કર્યા. ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ આઈપીએસ અધિકારીઓ પૈકીના એક એવા સિનિયર આઈપીએસ અને એડિશનલ ડીજીપી મનોજ શશીધરની સીબીઆઈમાં પસંદગી કરાઈ. સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે મનોજ શશીધર બજાવશે ફરજ. ગુજરાત એસીબીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે કરી લાલ આંખ. છેલ્લા 2 વર્ષમાં એસીબીએ અપ્રમાણસર મિલકતના કેસ કર્યા અને તો વર્ષ 2019માં 17 અપ્રમાણસર મિલકતના કેસ કર્યા, જેમાં મોટી માત્રામાં મિલકત સહિતની પ્રોપર્ટી મળી આવી. બુલેટ ટ્રેન મુદ્દે ખેડૂતો આકરા પાણીએ. ગુજરાતના 192 ગામના 2,500 ખેડૂતોએ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં નાખી દા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને રેલવેને જવાબ આપવા નોટિસ પડકારી. અમદાવાદમાં એનએસયુઆઈ અને વીવી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે નિખિલ સવાણીએ હાઈકોર્ટમાં ધા નાખી. નિખિલ સવાણીએ હાઈકોર્ટમાં હિંસા મામલે એસઆઈટી રચવાની માંગ કરી. પોલીસ હિંસા ફેલાવનાર એબીવીપી સામે કોઈ કાર્યવાહી ન કરતી હોવાની પણ ફરિયાદ. કચ્છના કેડીસીસી બેંક કૌભાંડ મામલે કેસની તપાસ અર્થે
સીઆઈડીએ કેસ સાથે સંકળાયેલા 12 લોકોની પૂછપરછ હાથ ધરી. સીઆઈડી ક્રાઇમના ડીજીઆઈજી સહિતના અધિકારીઓ કચ્છના ધામમાં જોવા મળ્યા. સુરતના જાંગીરપુરા અને નાનપુરા વિસ્તારમાં ફાયર વિભાગની કામગીરી. ફાયર સેફટી વગરની ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, હોટલ સહિતની દુકાનોને સીલ કરી દેવાય. 360 જેટલા એકમો સીલ કરી દેવાય. ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને સંસ્કૃતિ એવા સમર્પણ ફાઉન્ડેશન દ્વારા રસ્તે પડેલા તેમજ વીજ તાર પર લટકતા પતંગના દોરા એકત્રિત કરાયા. ઉત્તરાયણ બાદ થાંભલાઓ પર લટકતા દોરા પણ કરાયા દૂર. સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં સંસ્થાના લોકો જોડાયા. ગાંધીનગરમાં કામધેનુ યુનિવર્સિટી ખાતે યોજાયો દીક્ષાંત સમારોહ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને એનાયત કર્યા મેડલ અને ડિગ્રી. રાજ્યપાલે વિદ્યાર્થીઓને કૃષિ સાથે ટેકનિક્સ અને બળદ સાથે બંને જોડાઈ શકે તેવા સંશોધન કરવાની સલાહ આપી. અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુળિયા માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ. પહાડી વિસ્તારને કાપવા માટે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. કામગીરીને પગલે કલેક્ટરે એક મહિના સુધી એ માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ મૂક્યો. અમદાવાદમાં પાડેડ સ્થિત ગોપી સ્વીટ માર્ટમાં શૌચાલયમાં રસમલાઈ બનાવતો હોવાનો વીડિયો વાયરલ થયો. જાહેર મુતરડી પાસે તૈયાર કરાઈ રહી છે રસમલાઈ. લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ થઈ રહ્યા છે ચેડા. ભાવનગરમાં મોતી તળાવ વિસ્તારમાં એક પરિવાર પર જીવલેણ હુમલો. ભંગાણનો ડેરો સંભાળતા પરિવાર પર ખંડણી બાબતે હુમલો કરાયો. 10-12 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. વારંવાર ખંડણી માંગવાનો પરિવારનો આક્ષેપ. સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીવીના લાઇનમેનનું કરંટ લાગતા મોત નીપજ્યું. જીવીમાં એપ્રેન્ટિસ તરીકે જોડાયેલા યુવકને 11,000 કિલોવોટની લાઇન પર મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કરંટ લાગ્યો. ચાલુ વીજ લાઇનને કારણે મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ. મોરબીના માળિયા મિયાણા પાસે સુરજબારી નજીક ખાનગી બસે પલટી મારી 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી. કચ્છથી મોરબી આવી રહી હતી બસ. ઇજાગ્રસ્તોને માળિયા સારવાર ખસેડાયા. જૂનાગઢના કેશોદમાં ચાલુ ટ્રેનની અડફેટે આવતા એક શખ્સનું મોત નીપજ્યું. રાજકોટથી વેરાવળ જતી ટ્રેનની અડફેટે 50 વર્ષીય વ્યક્તિનું મોત થયું. મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો. મૃતકની હજુ સુધી નથી થઈ ઓળખ. સુરતમાં 3 કરોડથી વધુના હીરાની લૂંટ. સુરતના કતારગામ વિસ્તારમાં બની ઘટના. 1300 કેરેટથી વધુના હીરા હોવાનું અનુમાન. બે કારીગરે ચોરી કરી હોવાની આશંકા. કતારગામ પોલીસે હાથ ધરી વધુ તપાસ. સુરતના કતારગામમાં 3 કરોડના હીરાની લૂંટના સીસીટીવી સામે આવ્યા. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. સીસીટીવીમાં બંને કારીગરનો શંકાસ્પદ હિલચાલ જણાય તો ચોરીની ઘટના બાદ બંને કારીગરોના ફોન પણ આવી રહ્યા છે બંધ. સુરતમાં 3 કરોડના હીરાની લૂંટ મામલે એક આરોપીની પોલીસે ઓળખ કરી. પોલીસને હાથ લાગ્યો આરોપીનો ફોટો. પોલીસે ફોટોના આધારે આરોપીને પકડવા હાથ ધરી તપાસ. આણંદના ઓડ ગામે પટેલ પરિવારનું 8 તોલા સોનું લઈને બે ગઠિયા ફરાર થયા. સોનું ધોવા આવેલા બે ગઠિયાઓએ મહિલાઓનું ધ્યાન ચૂકવી ફરાર થયા. પોલીસે હાથ ધરી વધુ તપાસ. આણંદના ઓડ ગામે શંકાસ્પદ સાધુ ઝડપાયો. બાળક ઉપાડવાની શંકા રાખી લોકોએ ઢોર માર માર્યો. ગામ લોકોએ સાધુને માર મારીને પોલીસને હવાલે કર્યો. પોલીસે આરોપીની અટકાયત કરી. સુરત મહાનગરપાલિકાનો ડોક્ટર ખાનગી પ્રેક્ટિસ કરતા ઝડપાયો. મનપાના વિજિલન્સ વિભાગના દરોડામાં ઝડપાયો ડોક્ટર. તબીબ જયેશ રાણાની ડ્યુટી છે. ત્રિપાલ પ્રસૂતિ હેલ્થ સેન્ટરમાં હોવા છતાં પણ પ્રગતિ ક્લિનિકમાં કરતો હતો પ્રેક્ટિસ. બનાસકાંઠાના પાંથાવાડ પોલીસે ફિલ્મી ઢબે દારૂ સહિત બુટલેગરની ધરપકડ કરી. દારૂની ગાડીનો પીછો કરીને બુટલેગરની ગાડી પલટી. કારમાંથી 2.5 લાખનો દારૂ, વિદેશી દારૂ ઝડપાયો. પોલીસે આરોપીની ધરપકડ કરી હાથ ધરી વધુ કાર્યવાહી. પંચમહાલના અડાદરા પાસેથી યુવકની સળગેલી હાલતમાં મૃતદેહ બાબતે યુવકની ઓળખ થઈ. મૃતક યુવકની દાદીએ કરી ઓળખ. મૃતક વડોદરાના કિશનવાડી વિસ્તારનો વતની. પોલીસે મૃતદેહ વડોદરા ખસેડવાની તજવીજ હાથ ધરી. બનાસકાંઠાના લાખણીના વજેગઢ ગામે મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. અસરગ્રસ્ત મહિલાને સારવાર માટે દિયોદર રેફરલ હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદના શાહપુરમાં જાહેરમાં મારામારી થઈ. તલવાર અને લાકડા વડે હુમલો કરાયો. પાર્કિંગ જેવી બાબતે ખાનપુરના કેટલાક લોકોએ હુમલો કર્યો, જેને લઈને પોલીસે સામસામે ફરિયાદ દીધી. સુરતના સચિનમાં હુજીવાલા સ્ટેટ બાર નંબર પર અમન નામકના યુવક પર થયેલા હુમલા બાદ તે લોકોની મદદ માંગતા તેને કોઈ જ મદદ ન મળી, જેના દ્રશ્યો કેદ થયા સીસીટીવીમાં. આશરે 4 કલાક સુધી માંગતો રહ્યો મદદ. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ડડુસર ગામમાં સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે ગામમાં તંગદિલી ફેલાઈ. જાહેર રસ્તા પર બ્લોક નાખવા બાબતે બે જૂથના ટોળા વચ્ચે પથ્થરમારો થયો. સાબરમતી જેલકાંડ પર સૌથી મોટો ખુલાસો. ન્યૂઝ 18 ગુજરાતીનો ખુલાસો. વિશાલ ગોસ્વામી ચલાવતો હતો ખંડણીનું રેકેટ. જેલમાંથી વિશાલ ચલાવતો હતો રેકેટ. છોટા શકીલ રવિ પૂજારીના નામે આપતો હતો ધમકી. અલગ અલગ વેપારીઓને ધમકી આપતો. અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. 2 અજાણ્યા શખ્સોએ હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી 10 લાખથી વધુની લૂંટ ચલાવી.
ખંગડીયા પેઢીમાં કામ કરતો જિજ્ઞેશ તુતરિયાને બે યુવકોએ લૂંટી લીધો હતો. પોલીસે આરોપીને પકડવા માટે સીસીટીવી ફૂટેજ ફંફોસી તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી. અમદાવાદના બાપુનગરમાં થયેલી લૂંટના વધુ સીસીટીવી સામે આવ્યો, જેમાં લૂંટારૂ આગળ દોડતા હોય અને તેની પાછળ વેપારીઓ દોડતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે. પંચમહાલના મુખી ગામમાંથી બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો. પોલીસે મૃતદેહની ઓળખ શરૂ કરી. ભાવનગરના પબ્લિક ગાર્ડન પિલ ગાર્ડનમાં શિયાળું ઘૂસ્યું. શિયાળે એક વ્યક્તિનું બચકું ભર્યું. શિયાળના કારણે આસપાસના લોકોમાં નાસભાગ મચી. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને શિયાળને પકડી પાડી. પોરબંદરમાં ફાઇનાન્સ કંપનીમાં કામ કરતી યુવતીને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી. ફ્લાયઓવર પર પાર કરી યુવતીએ પુલ પરથી છલાંગ લગાવી. કયા કારણોસર આત્મહત્યા કરી છે તે અંગે પોલીસે હાથ ધરી વધુ તપાસ. ભરૂચની ઇજે કંપનીમાં ગેસની અસરથી યુવાનનું મોત નીપજ્યું. ગેસની અસર થતા યુવાનને સારવાર અર્થે ખસેડાયો. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. રાષ્ટ્રપતિ ફગાવી નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા કેસના દોષિત મુકેશ સિંહની દયા અરજી. ગૃહમંત્રાલયે અરજી ફગાવી દેવા રાષ્ટ્રપતિને કરી હતી ભલામણ. નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગે અપાશે ફાંસી. 22 જાન્યુઆરીની ફાંસી પર રોક લાગતા પટિયાલા હાઉસ કોર્ટે આપી ફાંસીની નવી તારીખ. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આતંકી જલીલ અંસારીની કાનપુરથી ધરપકડ કરી લેવાઈ. ડોક્ટર બોમ્બના નામથી કુખ્યાત આતંકી પેરોલ જમ્પ કરીને 21 દિવસથી હતો ફરાર. 5 રાજ્યોમાં મળીને 52 બ્લાસ્ટને આપી ચૂક્યો છે અંજામ.